નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 24 શરતને જોઈ રહ્યા હતા. આ પાઠની અંદર આપણે જોયું હતું કે બેંક માલિક અને યુવાન વકીલ વચ્ચે એક વાત પર વિવાદ થઈ રહ્યો છે. આ બેંક માલિકને ત્યાં જે મેજબાની છે એ મેજબાનીમાં બધા જ કઈ સજા વધારે ઉત્તમ એ વાત પર બધા ચર્ચા કરી રહ્યા છે. અને એ ચર્ચામાં આ જે બેંક માલિક છે એ એવું કહે છે કે મૃત્યુદંડની સજા સારી, અને જ્યારે આ યુવાન વકીલ છે એમ કહે છે કે મૃત્યુદંડ કરતાં આજીવન કેદની સજા સારી એમ. અને આ વાત ઉપર એ બંને જ્યારે વાત કરે છે, અને આગળ આપણે હવે પાઠ જોઈએ તો કે આ મેજબાનીમાં આમંત્રિત મહેમાનોમાં આશરે 25-એક વર્ષનો જે યુવાન વકીલ હતો એ પોતાનો અભિપ્રાય આપે છે. અને એનો અભિપ્રાય સાંભળી અને બેંક માલિક શું કહે છે આપણે હવે આગળ જોઈએ કે એ વખતે મોટાભાગના હાજર રહેનારાઓ બેંકિંગ બેંક માલિક સૌથી વધુ યુવાન અને વળી વધુ પૈસાદાર હતો. વકીલની વાત સાંભળી એ ઉશ્કેરાઈ ગયો અને બોલ્યો, એ સાચું નથી. હવે શું થાય છે, જ્યારે આ મેજબાની બેંક માલિકને ત્યાં ગોઠવાય છે એ સમયની વાત છે, તો ત્યારે બેંક માલિક છે યુવાન છે અને પૈસાદાર પણ છે. એટલે કે યુવાનીનો જોશ અને પૈસાનું ઘમંડ પોતે આજે વકીલ પોતાનો જ્યારે અભિપ્રાય આપે છે એ અભિપ્રાય સાંભળી અને પોતે ઉશ્કેરાઈ જાય છે, ખૂબ ગુસ્સામાં આવી જાય છે. કારણ કે જ્યારે માણસની અંદર અભિમાન હોય છે પૈસાનું, ત્યારે એને પોતાની વાત જ હંમેશા કેવી લાગતી હોય છે, સાચી લાગતી હોય છે, અને બીજાની વાતને એ ક્યારેય માન્યમાં ગણતા નથી. અને એ જ રીતે અહીંયા પણ આ બેંક માલિક છે એને પણ પોતાની યુવાની અને આ પૈસાના જોશના કારણે પોતે આ વકીલની વાત સાંભળી અને ખૂબ ગુસ્સે થઈ જાય છે અને ગુસ્સામાં બોલે છે કે એ સાચું નથી એમ. તમે જો 5 વર્ષ પણ એકાંતમાં જેલવાસ ભોગવી શકો તેમ માનતા હોય તો હું 20 લાખ ની શરત મારવા તૈયાર છું. એકાંતના જેલવાસ કરતાં ભાગ્યે જ બીજી કોઈ સજા ઓછી કંટાળાજનક છે. હવે આ શું બેંક માલિક પોતાનો ઘમંડમાં બોલે છે, અભિમાનમાં બોલે છે. પેલા યુવાન વકીલને કહે છે કે જો તમે જે રીતે વાત કરો છો એ પ્રમાણે જો તમે 5 વર્ષ સુધી એકાંતમાં રહો એમ, 5 વર્ષ સુધી તમે જેલ ભોગવો અને તમે એને એમાં કંટાળો ન આવે તો હું તમને 20 લાખ રૂપિયા આપવા માટે તૈયાર છું. એવી એ બંને શરત લગાવે છે કે ચાલો એ વાત ઉપર આપણે શરત લગાવીએ. વળી પાછો એ કહે છે કે એકાંતનો જેલવાસ કરતાં ભાગ્યે જ કોઈ એવી સજા હશે જે કંટાળાજનક હોય એમ. અને તમે ખરેખર સમજીને આ કહી રહ્યા છો, યુવાન વકીલ બોલ્યો, મને શરત મંજૂર છે. હું 5 વર્ષ નહીં પણ 15 વર્ષની સજા ભોગવીશ. હવે શું થાય છે, આ વકીલ છે એ પણ યુવાન છે, અને કોઈ પણ યુવાનને જ્યારે લલકારવામાં આવે તો એ ક્યારેય પાછી પાની કરતો નથી. એ પણ અહીંયા તરત જ કહે છે એમ કે તમે ખરેખર એમ આ સમજીને વાત કરી રહ્યા છો, મને તમારી શરત મંજૂર છે અહીંયા. અને જો હું 5 વર્ષ નહીં પણ 15 વર્ષની સજા ભોગવીશ. એને 5 વર્ષની સજાની વાત હતી, પણ આ વકીલ છે એ 15 વર્ષ સુધી ભોગવવા તૈયાર થાય છે. હવે 15 વર્ષ, બેંક માલિક બોલ્યો, ખેર સજ્જન, હું 20 લાખનું જોખમ ઉઠાવવા તૈયાર છું. હવે શું થાય છે, એને આશ્ચર્ય થાય છે બેંક માલિકને, એમ કે છે 15 વર્ષ એમ, એણે તો 5 વર્ષની વાત કરી હતી, પણ આ યુવાન વકીલ તો 15 વર્ષની વાત કરે છે. એટલે કહે છે કે 15 વર્ષ એમ, ખેર કાંઈ વાંધો નહીં હોય, હું પણ તમારા માટે આ 20 લાખનું જોખમ ઉઠાવવા તૈયાર છું. હું પણ તમને 20 લાખ આપવા માટે તૈયાર છું એમ. કબૂલ, તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું, વકીલે કહ્યું. હવે શું થાય છે, વકીલ કહે છે કે ઠીક છે એમ, તમે તમારું 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું પણ મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું. કારણ કે એને 15 વર્ષ સુધી જેલમાં રહેવાનું છે, જેલવાસ ભોગવવાનો છે, કોઈને મળવાનું કે કોઈની સાથે વાત પણ કરવાની નથી. બેંક માલિકે કહ્યું, અરે નવયુવાન, તું છેલ્લો નિર્ણય લે તે પહેલાં 2 વાર વિચાર કરી લે. મારે મન તો 20 લાખની કંઈ વિસાત નથી, પણ તારે માટે તો જિંદગીના 15 ઉત્તમોત્તમ વર્ષ ગુમાવવાના થશે.
તારા જેવા અવિચારી યુવાન બહુ ઓછા હોય. એક વાત ન ભૂલતો કે ફરજિયાતપણે ભોગવવી પડતી સજા કરતાં સ્વયં સ્વીકૃત સ્વૈચ્છિક સજા વધારે કઠોર લાગે છે. હવે શું થાય છે, આ બેંક માલિક પેલા યુવાન વકીલને બોલે છે એમ કે તું એકવાર હજી વિચાર કરી લે એમ, કારણ કે તારે તો 15 વર્ષ સુધી સતત એમ તારી જિંદગીના ગુમાવવાના છે એમ, અને તારા જેવા યુવાનો અવિચારી એટલે કે વિચાર્યા વગર નિર્ણય કરી લે છે અને અંતે એને પછતાવવું પડે છે એમ. તું હજી એકવાર વિચાર કરી લે એમ, કારણ કે પોતે સ્વીકારેલી અને પોતાની ઈચ્છા પ્રમાણેની સજા વધારે આપણને કઠોર લાગે છે, વધારે આપણને એક ભારે લાગે છે. જ્યારે આપણને કોઈ કારણોસર એમ કોઈ આપણા ગુનાની આપણને સજા મળે તો એ આપણે સ્વીકારી શકીએ, પણ આ તો આપણે જાતે પોતાએ સ્વીકારેલી છે ને તારી જિંદગીના આ અમૂલ્ય વર્ષો જે છે એ તું ગુમાવી રહ્યો છે. પણ યુવાન વકીલ મકામ રહ્યો અને અતિશય મૂર્ખાઈ ભરેલી અવાસ્તવિક અને અક્કલ વગરની શરતનું પાલન કરવા એ તૈયાર થયો. હવે શું થાય છે, આ બેંક માલિક એને સમજાવે છે કે ભાઈ તું એકવાર હજી વિચાર કર એમ, તારે જિંદગીના અમૂલ્ય આ વર્ષો તું ગુમાવી રહ્યો છે. અને આ યુવાન વકીલ છે મક્કમ રહે છે પોતાની વાત ઉપર, અને એ આ મૂર્ખાઈ ભરેલી જે શરત છે એ શરતનું પાલન કરવા માટે એ તૈયાર થઈ જાય છે. હવે સજાની શરત પ્રમાણે આગળ શું થાય છે, તો કે શરત પ્રમાણે એવું ઠરાવવામાં આવ્યું કે બેંક માલિકના ભાગમાં આવેલા એક સુંદર રહેઠાણમાં આ યુવાને કડક ચોકી પહેરા હેઠળ સજા ભોગવી. વળી એ શરત નક્કી થઈ કે 15 વર્ષ સુધી વકીલે આવાસની બહાર ક્યાંય નીકળવું નહીં, કોઈ માણસને મળવું નહીં, કોઈ માણસનો અવાજ સુદ્ધા એને કાને પડવો જોઈએ નહીં, કોઈ જાતના છાપા કે પત્ર એને અપાશે નહીં. તેમ છતાં એ સંગીતના વાદ્યો તથા કેટલાક પુસ્તકો રાખી શકશે, પત્રો લખી શકશે અને પોતે જે કંઈ ખાવા પીવા ઈચ્છે તે મેળવી શકશે એવું નક્કી કરવામાં આવ્યું. આવાસમાં રાખવામાં આવેલી નાનકડી બારીમાંથી જ આ વ્યવહાર કરવાનો હતો. હવે શું થાય છે, શરત પ્રમાણે યુવાન આ શરતનું પાલન કરવા નક્કી થાય છે, પણ એમાં થોડાક નિયમો બનાવવામાં આવે છે, એવું ઠરાવવામાં આવે છે, એવું નક્કી કરાવવામાં આવે છે કે બેંક માલિક એવું કહે છે કે આ યુવાન છે એને એક ભાગમાં આવેલા સુંદર રહેઠાણમાં જ આ યુવાને એકલા કડક ચોકી પહેરા હેઠળ રહેવું પડશે. ત્યાં એક ચોકીદાર હશે, કડક નિયમો હશે, ત્યાં જ એને રહેવું પડશે. અને શરત એવી પાછી નક્કી થાય છે કે 15 વર્ષ સુધી આ વકીલે આવાસની બહાર ક્યાંય નીકળવું નહીં, અને પછી એને કહે છે કે કોઈ માણસને મળવું નહીં અને કોઈનો અવાજ સુધા એને કાને પડવો જોઈએ નહીં. એટલે કે જે રીતે જેલમાં એક કેદી જીવન વિતાવે છે એવી જ રીતે પોતાએ અહીં એકલા રહેવાનો છે. ફરી કહે છે કે એને કોઈ જાતના છાપા કે પત્રો એને મળશે નહીં, પણ એને સંગીતના વાદ્યો કેટલાક અને પુસ્તકો એ રાખી શકશે અને પત્ર લખી શકશે એટલે કે પુસ્તક વાંચી શકશે, પણ કોઈ ન્યૂઝપેપર એને વાંચવા મળશે નહીં. હાલનો શું સમય છે, હાલમાં શું થઈ રહ્યું છે એ વિશેની કોઈ માહિતી મળશે નહીં, વર્તમાનની અંદર શું ચાલી રહ્યું છે એ બાબતને કશું જ જાણવા મળશે નહીં. પણ હા, એને જ કંઈ ખાવા પીવાની ઈચ્છા હશે તો એ મળશે, પણ એ બધું ક્યાંથી થશે, તો કે આ આવાસમાં રાખવામાં આવેલી એક નાનકડી બારીમાંથી જ આ વ્યવહાર કરવામાં આવશે, બાકી કોઈ દરવાજો નહીં, કોઈ અંદર આવશે નહીં, કોઈએ બહાર આવવું નહીં, કશું જ નહીં. હવે શું થાય છે, સજા ક્યારથી ચાલુ થાય છે, તો કે 1870ના નવેમ્બરની 14મી તારીખે 12 વાગ્યાથી સજાનો પ્રારંભ કરવામાં આવ્યો અને એ સજાનો અંત 1885ના નવેમ્બરની 14મી તારીખે બરાબર 12 વાગ્યે આવવાનો હતો. જે શરતો મૂકવામાં આવી હતી તેમાંની એક પણ શરતનો ભંગ થાય કે વકીલ કેદી એની જેલમાંથી 2 મિનિટ જેટલો પણ વહેલો બહાર નીકળી આવે તો બેંક માલિક એને 20 લાખ ચૂકવવા બંધાયેલો ન હતો. શું થાય છે, આ કડક એકદમ નિયમ છે કે 1870માં નવેમ્બરની 14 તારીખે 12 વાગ્યે એની સજા ચાલુ થાય છે અને 1885ના
નવેમ્બરની 14 તારીખે બરાબર 12 વાગ્યાની સજાનો અંત આવશે. પણ આ સમય દરમિયાન જો આ વકીલ છે એ જેલની 2 મિનિટ વહેલો પણ જો બહાર નીકળી જાય તો બેંક માલિક એને 20 લાખ રૂપિયા આપશે નહીં, કારણ કે શરતનો ભંગ થશે કોઈ પણ સંજોગે તો બેંક માલિક એને 20 લાખ રૂપિયા આપવા માટે બંધાયેલો નથી. આગળનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.